કઠવાડા જીઆઈડીસીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું. જીઆઈડીસીમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયેલું છે. પાણી ભરાતા જીઆઈડીસીમાં કરોડોનું નુકસાન. જીઆઈડીસીના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે. માલિકો અને મજૂરો નથી જઈ શકતા ફેક્ટરીમાં. નિષ્ઠુર બનેલા તંત્રના પાપે કરોડોનું નુકસાન થયું છે. છેલ્લા 3 દિવસથી જીઆઈડીસીની તમામ ફેક્ટરીઓ બંધ છે. કઠવાડા જીઆઈડીસીમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. કારીગરો અંદર જઈ શકતા નથી. અમદાવાદની હાલત ખરાબ કરી છે અને તેમાં પણ કઠવાડા જીઆઈડીસીની શું હાલત કરી છે તે દ્રશ્યો અમે આપને બતાવીશું. કારણ કે અહીંયા 3 થી 4 ફૂટ જેટલા ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. દ્રશ્ય છે તે અલગ અલગ જીઆઈડીસીના બતાવીશું કે જ્યાં લોકોના કરોડો રૂપિયાના સામાન છે તે ખરાબ હાલતની અંદર અત્યારે નજરે પડી રહ્યો છે. લોકો છેલ્લા 3 દિવસથી જે મજૂરો છે તે જીઆઈડીસી બહાર નીકળી નથી શક્યા, ત્યારે તેમને બોટ દ્વારા સામાન છે, રાશન છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. જીઆઈડીસીમાં જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં આગળ તમામ જગ્યાઓ ઉપર અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખૂબ જ પાણી ભરાવાથી લોકોનું કહી શકાય કે કરોડો રૂપિયાનું નુકસાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આજે આખા દિવસથી વરસાદ બંધ છે, છતાં પણ જે લાપરવા તંત્ર છે તે હજુ સુધી અહીંયા આવ્યું નથી ને પાણી નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી. કરોડો રૂપિયાના લોકોના જે મશીનો છે, જે સામગ્રી છે તે સડતી હોય તેવા દ્રશ્યો અત્યારે કેમેરામાં કેદ થઈ રહ્યા છે. દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખી શકાય છે કે અત્યારે લોકોના જીઆઈડીસીમાંથી બહાર નીકળવું તો મુશ્કેલ છે, અંદર જવું પણ મુશ્કેલ બન્યું છે. જે મજૂરો અહીંયા રહી રહ્યા છે છેલ્લા 3 દિવસથી આ જ હાલતમાં અહીંયા છે. તંત્રના એક પણ અધિકારી અહીંયા પહોંચ્યા નથી. એક તરફ વાત કરવામાં આવે છે જ્યાં ફ્લડ આવે છે તે અલગ અલગ ટીમો પહોંચાડવામાં આવે છે, ત્યારે બીજી તરફ અમદાવાદ જેટલા મોટા શહેરમાં આ જીઆઈડીસીની ખરાબ હાલત હોવા છતાં છેલ્લા 3-1 દિવસથી મજૂરો અંદર ફસાયેલી હાલતમાં હોવા છતાં લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા તેવી હાલત હોવા છતાં પણ તંત્રના એક પણ વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યા નથી, ત્યારે સૌથી મોટા સવાલો છે તે તંત્ર ઉપર ઉદ્ભવી રહ્યા છે. મહત્ત્વનું છે કે અત્યારે કઠવાડા જે જીઆઈડીસી તેને લગભગ 10 થી 20 કરોડ જેટલું નુકસાન અત્યારે પ્રાથમિક રીતે આંકી શકાય છે. એનાથી પણ વધુ નુકસાન હોઈ શકે છે. 3 થી 4 ફૂટ જેટલું પાણી આ જીઆઈડીસીમાં ફરી વળ્યું છે અને છેલ્લા 3 દિવસથી મજૂરો ફસાયેલા છે. માલિકો અત્યારે જીઆઈડીસીમાં જવા માગે છે પરંતુ વધુ પડતું પાણી હોવાથી તેઓ જઈ નથી શકતા. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ જ્યાં સુધી સંદેશ પહોંચ્યું છે ત્યાં સુધી હજુ સુધી તંત્ર પહોંચી શક્યું નથી. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો પાણી ભરાતા જીઆઈડીસીમાં કરોડોનું નુકસાન થયું છે. છેલ્લા 3 દિવસથી મજૂરો અહીંયા ફસાયેલા છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર કઠવાડા જીઆઈડીસીમાં છે. કઠવાડા જીઆઈડીસીની હાલત આપને બતાવીશું. અહીંયા લગભગ 20 કરોડથી પણ વધુનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. અહીંયા તમામ પ્રકારની ફેક્ટરીઓમાંથી જે માલ છે તે પાણીમાં બહાર આવી ચૂકેલો નજરે પડી રહ્યું છે. અહીંયા કારણ ખૂબ જ મોટું નુકસાન છે. છેલ્લા 3 દિવસથી લોકો જે મજૂરો કામ કરી રહ્યા છે તે જીઆઈડીસીમાંથી નથી નીકળી શક્યા તે પણ સામે આવી રહ્યું છે. મટીરિયલના અનેક પ્રકારની જે બોરીઓ છે તે અત્યારે બહાર આવી ચૂકી છે. જીઆઈડીસીમાં જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી અને નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે છેલ્લા 3 દિવસથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્રના એક પણ અધિકારીએ હજુ સુધી અહીંયા ફરક્યા નથી. જે જીઆઈડીસીમાં જે કહી શકાય કે ફેક્ટરીના માલિકો છે તેમની વારંવાર સરકારને રજૂઆત છે તંત્ર દ્વારા. થોડા સમય પહેલાં 6 ફૂટ જેટલી ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવી હતી, છતાં પણ એ ડ્રેનેજ લાઇન માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે નાખી હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે ડ્રેનેજ લાઇન નાખવા બાદ વધુ અહીંયા પરિસ્થિતિ વિકટ બની છે. પરિસ્થિતિ સારી થવાના બદલે પરિસ્થિતિ વિકટ બની છે. ત્યારે અહીંના સ્થાનિકો સાથે પણ આપણે વાત કરીશું, અહીંના જીઆઈડીસીના જે માલિકો છે તેમની સાથે પણ વાત કરીશું. મહત્ત્વનું છે કે ખૂબ જ મોટું નુકસાન અત્યારે આ જીઆઈડીસીમાં થયું છે ને લોકોના તમામ પ્રકારની જે જીઆઈડીસીમાં જે વખરી હતી તે અત્યારે બહાર તરતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે જીઆઈડીસીના માલિકો છે, જીઆઈડીસી સાથે જોડાયેલા છે, ફેક્ટરીના માલિકો છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું. શું કહી રહ્યા છે ભાઈબંધ? કેટલું નુકસાન, સાની ફેક્ટરી હતી તમારે? મારા પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીન છે,
નુકસાનની તો તમે વાત જ ના કરો. એક યુનિટમાં ઓછામાં ઓછું 20-25 લાખનું નુકસાન છે એક યુનિટમાં. એવા ઓછામાં ઓછા 2000-3000 યુનિટ છે કઠવાડા જીઆઈડીસીમાં. ગિરિવર એસ્ટેટની આજુબાજુમાં ટોટલ પાણી પાણી થઈ ગયું છે. મશીન બશીન બધું મટીરિયલ બધું ડૂબી ગયું છે અંદર. અને તંત્રની ઘોર બેદરકારી કે હજી કોઈ આટો મારવા આવ્યું નથી. ઓછામાં ઓછા 100 ફોન કર્યા હશે બધાએ વારાફરતી, તોય કોઈ જોવા નથી આવ્યું.